નમસ્કાર મિત્રો એમએસ ટીબી ન્યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે ભારત સરકારે જે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે એમનાથી ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે તો શું નિર્ણય લીધો છે તમામ વિગતો આ વિડિયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય અને આવા જ વિગતો જાણવા માંગતા મિત્રો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોનો લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી તમામ વિગતો તમે જાણી શકો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ રાહત સરકારે લીધેલા આ મહત્વના નિર્ણયથી લોકડાઉન વચ્ચે ખેડૂતોને થશે ફાયદો બીજી બાબત છે કોરોના વાયરસથી નિપટવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે ખેડૂતોની સમસ્યાને લઈને મંગળવારે એક મહત્વની બેઠક યોજાઈ વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મંત્રાલયના તમામ અધિકારીઓ સામેલ થયા હતા નરેન્દ્ર તોમરની અધ્યક્ષતા ખેડૂતની સમસ્યા પર થઈ બેઠક લોકડાઉન દરમિયાન ખેડૂતોને દરેક પ્રકારની મદદનો નિર્ણય તો જે ખેડૂતની જે સમસ્યા છે એમના માટે શું નિર્ણય લીધો એ જાણીએ મિત્રો કે ખેડૂતોની સમસ્યાને લઈને સરકારે સક્રિય છે તો જાણીએ મિત્રો શું છે મહત્વની બાબત યોજાયેલી બેઠકમાં ખેડૂતોને રાહત પહોંચાડવાના ઉપાય પર કડક અમલ કરીને કંટ્રોલ રૂમ બનાવી નિયત ધ્યાનમાં રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે લોકડાઉનની વચ્ચે ખેડૂતની સમસ્યાને લઈને નરેન્દ્રસિંહ તોમર જાતે જ ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો છે સોશિયલ ડિસ્ટન્સ ઘણું જરૂરી છે એટલે કે જે ખેડૂતો માટે જે નિર્ણય કર્યો છે એમના માટે સોશિયલ ડિસ્ટન્સ તમારે રાખવું પડશે એના માટે જે મુખ્ય બાબતો લીધેલી છે એ જાણીએ મિત્રો આ મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવે છે કે તે અંગેની જાણકારી આપતા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ખેડૂતને હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યા તે અમલમાં લાવવાની સાથે આ દરમિયાન સામાજિક દૂર બનાવી રાખવો પણ જરૂરી છે પાકની કટાઈના સમયે ખેડૂતને કોઈ મુશ્કેલી પડવી ન જોઈએ એટલે કે જે પાકની કટાઈ એટલે કે પાક પાઢવાનો હોય છે ત્યારે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ બીજી બાબત છે દરેક પ્રયાસ એવા હોવા જોઈએ કે ખેડૂત ખેતીની પેદાશો ખેતરની નજીક વેચી શકાય કે જે તમે પાક છે તમારી ખેતરની નજીક વેચી શકશો ત્રીજી બાબત છે પાકને લઈ જવા માટે ખેડૂતને રાજ્ય અને આંતરરાજ્ય વાહનની સુવિધા મળવી જોઈએ ત્રીજી ચોથી બાબત છે લોકડાઉન દરમિયાન પાકને ટ્રક દ્વારા લઈ જવા માટે છૂટો આપવાનો નિર્ણય કર્યો છે પાંચમી બાબત છે આગળ વાવણી પણ કરવી પડશે જેના કારણે ખાતરના દાણાની અછત ન થવી જોઈએ બીજી બાબત છે જે કૃષિ વસ્તુઓની નિકાસ કરવાનો છે તે પ્રભાવિત ન થવી જોઈએ એના પછીની બાબત છે પાક કટાઈ અને વાવણી સંબંધી સાધનો આવન જાવન પર છૂટ મળવી જોઈએ એના પછી બાબત છે કૃષિ મશીનરી અને પાર્ટ્સની દુકાનો લોકડાઉન દરમિયાન ચાલુ રાખવી જોઈએ એના પછીની બાબત છે હાઈવે પર ટ્રકની રિપેરિંગ કરનાર ગેરેજ અને પેટ્રોલ પંપ પણ ચાલુ રાખવા જોઈએ અને ચાના ચા ચાના બગીચા પર ઓછામાં ઓછા પચાસ ટકા કર્મચારીઓ રાખી કામ કરી શકાશે આ જે મુખ્ય બાબત છે ખેડૂતો માટે નરેન્દ્રસિંહ તોમરે આટલા નિર્ણયો લીધા છે જેથી ખેડૂતો તમામ પ્રકારની કામગીરી કરી શકશે જેથી માંડીને વાવણી પણ વેચી શકશે નવી વાવણી કરી શકશે અને આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો ત્યાં એમનું અનાજ મોકલવું હોય તો પણ એ મોકલી શકશે તો આ વિડિયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત